अधिनियम आवे छे ए अधिनियम पहेला भारत में घणी बधी घटनाओ बने छे। आपणे बधाने ख्याल ज छे के कंपनी नो भारत में शासन होय छे, यानी कि कंपनी नो रूल होय छे भारत में। त्यारबाद कंपनी पर रेग्युलेट करवा माटे 1773 नो रेग्युलेटिंग एक्ट आवे छे। त्यारबाद आपणे आगळ जाय तो 1857 नी संग्राम थाय छे। त्यारबाद शुं थाय तो के भारत में ब्रिटिश राजना शासन नी शुरुआत थाय, एटले के 1858 नो अधिनियम आवे छे। तो आ 1858 ना अधिनियम बाद आ जे ब्रिटिश गवर्नमेंट छे, ए ब्रिटिश गवर्नमेंट ने मित्रों एवुं लागे छे के जे कंपनी नी जे शासन प्रणाली छे भारत में, एटले के जे आ कंपनी नो सरकारी ढांचो छे भारत में, ए ढांचा ने बदलवानी जरूर छे। तो ये ढांचा ने बदलवा माटे आज ब्रिटिश गवर्नमेंट छे ए त्रण महत्वना भारत परिषद अधिनियम लईने आवे छे। एक भारत परिषद अधिनियम 1861 जे आपणे समझीए छे ते, तो 1861, 1892 અને 1909 તો આવા ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ બ્રિટિશ ગવર્નમેન્ટ છે ત્રણ લઈને આવે છે। શા માટે? તો જે સરકારી ઢાંચું છે, યાની કે જે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે શાસન પ્રણાલી છે એને બદલવા માટે આ ત્રણ કાઉન્સિલ એક્ટ લઈને આવે છે। કયો? 1861, 1892 અને 1909। ઓકે, તો આ શા માટે આ અધિનિયમ આવે છે આપણે સમજ્યું। હવે આની અંદર શું શું વિશેષતા છે, મહત્વના કયા કયા મુદ્દા છે આપણે સમજીએ। તો પહેલું શું કહે છે, કાર્યકારીણી પરિષદમાં 5 સદસ્યની નિયુક્તિ કરવામાં આવેલી। આ ખાસ મિત્રો સમજવાનું છે। તો આપણે શું 1858 અધિનિયમ થી શું હતું ભારતમાં કોણ બેસતું, તો કે વાઇસરોય। આ વાઇસરોય છે ભારતમાં બેસતો, અને પ્રથમ વાઇસરોય આપણે કોણ મને છે, લોર્ડ કેનિંગ। આ પ્રથમ વાઇસરોય બને છે। આ વાઇસરોય કોને રિપોર્ટ કરે, ભારત મંત્રીને। આ ભારત મંત્રી છે ક્યાં છે, યુકે લંડનમાં, અને આની મદદ કરવા માટે કેટલા સભ્ય હોય, આ 15 સભ્યની નિમણૂક કરવા માટે, અને મદદ કરવા માટે 15 સભ્યની નિમણૂક કરવામાં આવે। અને આ ભારત મંત્રી છે એ બ્રિટિશ પાર્લામેન્ટનો કેબિનેટ મંત્રી છે, અને આ ભારત મંત્રી કોને રિપોર્ટ કરે, એ રિપોર્ટ કરે બ્રિટિશ પાર્લામેન્ટને, અને બ્રિટિશ પાર્લામેન્ટ કોને રિપોર્ટ કરશે, તો એ બ્રિટિશ તાજને એ રિપોર્ટ કરશે। તો આવી રીતના 1858 જે પ્રણાલી છે એવી રીતના 1861માં આ પ્રણાલી છે એ ચાલુ છે। હવે શું થાય છે કે જે કાર્યકારીણી પરિષદ છે એ પરિષદમાં કેટલા સભ્ય થઈ જાય છે, 5 સભ્ય થઈ જાય છે। યાની કે આપણે 1853 અધિનિયમમાં જોયું હતું એમાં શું હતું, તો કે ભારતના ગવર્નર જનરલ અને એને હેલ્પ કોણ કરતા, યાની કે એની અંડરમાં 4 કાઉન્સિલર હતા, અને બીજું કોણ હતું, તો કે કમાન્ડર ઇન ચીફ હતા। આ કેટલા વ્યક્તિ છે, આ 6 વ્યક્તિ છે, આ 6 વ્યક્તિ છે। અને આ બાજુ શું હતું, તો કે વિધાન પરિષદ, અને વિધાન પરિષદમાં કેટલા વ્યક્તિ હતા, 6 વ્યક્તિ હતા। યાની કે 1853 માં આપણે જોયેલું કે 6+6 કેટલા, તો કે 12। આ 12 સભ્ય છે એ મિની પાર્લામેન્ટ જેવું કામકાજ કરતા। હવે કયો અધિનિયમ આવે છે, 1861 નો આ અધિનિયમ આવે છે। તો આ અધિનિયમ થી શું થાય, કાઉન્સિલર હતા એમાં એક એડ થઈ જાય છે, એટલે સંખ્યા કેટલી થઈ જાય છે, 5 સંખ્યા થઈ જાય છે। અને 1874 નો અધિનિયમ આવે છે એમાં 6 સભ્ય થઈ જાય છે, એમાં 6 સભ્ય છે એ પીડબ્લ્યુડી નો એડ કરવામાં આવે છે। એટલે કે આ અધિનિયમ થી શું થાય, આ અધિનિયમ થી પોર્ટફોલિયો પદ્ધતિની શરૂઆત થઈ છે। યાની કે આ ખાસ મિત્રો યાદ રાખવાનું છે કે કયા અધિનિયમથી પોર્ટફોલિયો પદ્ધતિની શરૂઆત થઈ છે, તો આ 1861ના અધિનિયમથી આ પોર્ટફોલિયો પદ્ધતિની શરૂઆત થઈ છે, જે શરૂઆત કોણ કરે છે, લોર્ડ કેનિંગ। આ પોર્ટફોલિયો પદ્ધતિ એટલે શું મિત્રો, આપણે વર્તમાનમાં જે વડાપ્રધાન છે એની અંડરમાં શું હોય, તો કે મંત્રી હોય, તો મંત્રીને અલગ અલગ ખાતું સોંપવામાં આવે, શિક્ષણનું, વાહન વ્યવહારનું, એવી રીતના આ 1861ના અધિનિયમથી શરૂઆત થઈ છે, જેમાં 6 જે વ્યક્તિ છે એ લોકોને અલગ અલગ ખાતું સોંપવામાં આવે છે, જેમાં 6 વ્યક્તિ એડ થાય છે એને શું સોંપવામાં આવે છે, પીડબ્લ્યુડી। જોઈએ મિત્રો ત્યાર પછીનો પોઈન્ટ કે વિધાન પરિષદમાં 6-12 સભ્યો નિયુક્ત કરવામાં આવતા। તો આપણે અહીંયા શું હતું, અહીંયા વિધાન પરિષદ છે, તો વિધાન પરિષદમાં હવે 1861 ના અધિનિયમથી શું થયું, ઓછામાં ઓછા 6 અને વધુમાં વધુ 12 સભ્ય રાખવાના। એમાં 1861ના અધિનિયમથી પ્રથમ વખત 3 ભારતીય સભ્યને એડ કરવામાં આવેલા, બનારસના રાજા નરેન્દ્રસિંહ, પટિયાલાના રાજા દેવનારાયણ સિંહ અને સર દિનકર રાવ। તો આ લોર્ડ કેનિંગે 1862માં પ્રથમ વખત ભારતીય સભ્યોને એડ કરેલા। કેટલા સભ્ય હોવા જોઈએ, ઓછામાં ઓછા 6 અને વધુમાં વધુ 12 સભ્ય હોવા જોઈએ, અને આ જે સભ્યો છે એમાં અડધા સરકારી અને અડધા બિન સરકારી। એવી રીતના પ્રથમ વખત હવે જે કાયદો બનાવવાની પ્રક્રિયામાં આ ભારતીય સભ્યની નિમણૂક કરવામાં આવેલી। ત્યારબાદ મિત્રો શું છે, આ અધિનિયમથી શું થાય, બંગાળ
पंजाब अने उत्तर पश्चिम प्रांत में शुं थाय विधान परिषद नुं निर्माण थाय। एटले के मित्रों आ महत्वनी बाबत छे। आ अधिनियम थी शुं थाय, आ अधिनियम थी विकेन्द्रीकरण नी शुरुआत थाय। एटले के आ जे बंगाल छे 1862, पंजाब छे 1897, उत्तर पश्चिम प्रांत छे 1866, एमां जे विधान परिषद नुं निर्माण थयुं छे एनाथी शुं थाय, हवे आ जे प्रांतो छे यानी कि आ जे राज्यो छे आ राज्यो पण हवे पोतानो कायदो बनावी शकशे। एटले आपणे कही शकीए कि आ एक्ट थी शुं थाय, विकेन्द्रीकरण की शुरुआत थी। विकेन्द्रीकरण और केन्द्रीकरण एटले शुं मित्रों, ए तमने सीम्पल रीतना समझावुं तो सत्ता कोई एक पासे होय तो एने शुं कहेवाय केन्द्रीकरण, अने सत्तानुं जे विभाजन थाय एने शुं कहेवाय विकेन्द्रीकरण। एटले के समझो आ शुं छे तो के देश छे अने आ एनी सरकार छे, यानी एक ज सरकार छे अने आ देशना शुं छे, आ देशना बधा राज्यो छे। हवे आ जे केन्द्र छे, केन्द्र बधा राज्यो माटे कायदो बनावे, આ કેન્દ્ર એક જ છે ને બધા રાજ્યો માટે કાયદો બનાવે તો આને શું કહેવાય, કેન્દ્રીકરણ કહેવાય। પરંતુ આ કેન્દ્ર ભી કાયદો બનાવે અને આ રાજ્યો ભી કાયદો બનાવે તો આને શું કહેવાય, વિકેન્દ્રીકરણ કહેવાય। એટલા માટે એમ કહી શકીએ 1861 ના અધિનિયમથી શું થાય, અહીં પંજાબ છે એવી રીતના, આ પંજાબ છે, ઉત્તર પશ્ચિમ પ્રાંત છે અને બંગાળ છે, તો આ પ્રાંતો છે એમાં વિધાન પરિષદની રચના થઈ છે એટલે કાયદો બનાવી શકે। અને બીજું એ 1773 ના અધિનિયમ થી શું થાય, સોરી 1773 ના એક્ટ થી શું થાય, આ બોમ્બે અને મદ્રાસ, આ બોમ્બે અને મદ્રાસ પાસેથી આ જે કાયદો બનાવવાની જે શક્તિ છે એ છીનવી લીધી। હવે 1861 ના અધિનિયમ થી શું થાય, એને પાછી એ કાયદો બનાવવાની શક્તિ એને પાછી મળી જાય છે, એટલે એમ કહી શકીએ સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે 1861 ના અધિનિયમ થી। ત્યારબાદ મિત્રો મહત્વનો અને છેલ્લો પોઈન્ટ છે કે અધિનિયમ થી શું થાય, આ અધિનિયમ થી જે વાઇસરોય છે એ વાઇસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા મળી જાય છે। એટલે કે મિત્રો હવે વાઇસરોયને એવું લાગે કે આ કાયદા બનાવવાની જરૂર છે તો એ પરિષદની મંજૂરી વિના પોતાની શક્તિનો ઉપયોગ કરી શકે અને કાયદો બનાવી શકે, અને એ કેટલા માસ સુધી રહેશે, એ 6 માસ સુધી રહેશે। જેવી રીતના અત્યારે ભારતના જે રાષ્ટ્રપતિ છે એની પાસે વટહુકમની સત્તા છે, આપણા રાજ્યપાલ પાસે વટહુકમની સત્તા છે, તો રાષ્ટ્રપતિ પાસે જે અત્યારે વર્તમાનમાં જે સત્તા છે એ અનુચ્છેદ 123 મુજબ છે, અને એની પાસે જે વટહુકમની સત્તા છે એ 213 મુજબ છે। તો આપણે એમ કહી શકીએ કે પ્રથમ આ જે વાઇસરોય છે લોર્ડ કેનિંગ, આ લોર્ડ કેનિંગે પ્રથમ વખત આ વટહુકમનો ઉપયોગ કરેલો હશે। તો મિત્રો બસ આ 1861 ના અધિનિયમમાં એટલી જ બાબત છે, ફટાફટ તમને રિકોલ કરાવી દઉં। તો શું થાય છે અધિનિયમમાં, આ અધિનિયમમાં કાર્યકારી પરિષદમાં પાંચમા સદસ્યની નિમણૂક કરવામાં આવે છે। તો પેલા કેટલા સદસ્ય હતા, ચારમાંથી પાંચ, પાંચમાંથી કેટલા થાય છે, છ, 1884 ના અધિનિયમથી 6 સભ્ય થાય છે। છઠ્ઠો સભ્ય કયો છે, પીડબ્લ્યુડી, યાની કે આ અધિનિયમથી શું થાય, પોર્ટફોલિયો પદ્ધતિની શરૂઆત થાય। પછી શું થાય છે, વિધાન પરિષદ છે એમાં 6 થી 12 સભ્ય રાખવાનો, ઓછામાં ઓછા 6 અને બધું 12, એમાંથી અડધા કેવા હોવા જોઈએ સરકારી અને અડધા કેવા હોવા જોઈએ બિન સરકારી। એમાં પ્રથમ વખત 3 ભારતીય સભ્યની નિમણૂક કરે છે, કોણ, લોર્ડ કેનિંગ। 3 સભ્ય કોણ છે, બનારસના રાજા નરેન્દ્રસિંહ, પટિયાલાના રાજા દેવનારાયણ સિંહ અને સર દિનકર રાવ, તો આ 3 ભારતીય સભ્યની નિમણૂક કરવામાં આવે છે, યાની કે હવે કાયદો બનાવવાની પ્રક્રિયામાં ભારતીય સભ્ય હવે એમાં ભાગ લેશે। અને વિકેન્દ્રીકરણની શરૂઆત થાય છે, બંગાળ પંજાબ ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં શું થાય, વિધાન પરિષદનું નિર્માણ થાય, અને પાછી આ બોમ્બે અને જે આ મદ્રાસ છે એને કાયદો બનાવવાની શક્તિ પાછી આપી દે છે। અને પછી શું કહે છે લાસ્ટમાં, આ અધિનિયમથી શું થાય, આ અધિનિયમથી જે વાઇસરોય છે એને એક શક્તિ આપવામાં આવે, અધ્યાદેશ કયો, ઓર્ડિનન્સ કયો કે વટહુકમ કયો, તો આ અધિનિયમથી વાઇસરોયને વટહુકમની સત્તા મળી જાય છે। અને કેટલા સમય સુધી એ હુકમ રહેશે, યાની કેટલા સમય સુધી એ કાયદો ચાલુ રહેશે, તો એ 6 માસ સુધી એ પ્રક્રિયા ચાલુ રહેશે। તો મિત્રો બસ આ અધિનિયમમાં એટલી જ બાબત હતી, તો મળશે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ અધિનિયમમાં, ત્યાં સુધી બધાને મારા વંદે માતરમ।